नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 7 માં આજે લેક્ચર છે મિત્રો 30 નું. આજના લેક્ચર ની અંદર આપણે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિનું ગતિશાસ્ત્ર વિશે અભ્યાસ કરીશું, જેની અંદર ચાક ગતિ કરતા પદાર્થનું ટોર્ક વડે થતું કાર્ય અને પાવરના બે સમીકરણો આપણે તારવીશું. મિત્રો, પહેલા થોડી માહિતી લઈશું એના વિશે, સ્થિર ચાક ગતિ વિશે, અને લાસ્ટમાં સમીકરણ તારવીશું. તો ચલો દેખજો મિત્રો, ચાક ગતિ કોના લીધે ઉદ્ભવે છે? તો ચાક ગતિ ટોર્કના લીધે જ ઉદ્ભવે છે. ટોર્ક એટલે આપણે કોઈ પદાર્થને ફોર્સ આપીએ અને એને લંબ અંતર ટો બરાબર આર ક્રોસ એફ પરથી ટોર્ક ઉદ્ભવે છે. તેથી ટોર્કના સંદર્ભમાં નીચેની બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે. નીચે બાબતો આપણે લખી છે. પહેલી બાબત અહીંયા દેખો, અક્ષ સ્થિર હોવાથી ટોર્કના માત્ર જે ઘટક સ્થિર અક્ષની દિશામાં છે, સ્થિર અક્ષની દિશામાં ટોર્કનો જે ઘટક છે તેને જ ધ્યાનમાં લેવાની જરૂર છે. સ્થિર અક્ષની દિશામાં હોય તેને ધ્યાનમાં લેવાની જરૂર છે. ફક્ત આ જ ઘટક, આ ઘટકો જ પદાર્થની અક્ષની સાપેક્ષે ભ્રમણ કરાવવામાં જવાબદાર છે. સ્થિર અક્ષને સમાંતર હોય એ ઘટક જ જવાબદાર છે, બાકીના ઘટક જવાબદાર નથી. તો ચલો આગળ જઈએ. પરિભ્રમણ અક્ષને લંબ, જે અક્ષ છે એને લંબ રહેલા ટોર્કનો ઘટક અક્ષને તેના સ્થાનથી ફેરવશે. લંબ ઘટક હોય ને આવી રીતના, આ અક્ષ છે મિત્રો અને એનો લંબ ઘટક કોઈ હોય આટલા કણ ઉપર, તો એ લંબ ઘટક એ પદાર્થને શું કરે છે? ચાક ગતિમાં ફેરવશે. આપણે એવું ધારીએ છીએ કે ટોર્કમાં આ લંબરૂપે ઘટકોની અસર નાબૂદ કરવા માટે, અસર લંબ ઘટકોની નાબૂદ કરવા માટે જરૂરી બળોની ચાક માત્રા સર્જાશે. ચાક માત્રા એટલે જરૂરી ટોર્ક ઉદ્ભવે છે, જેથી અક્ષની સ્થિર સ્થિતિ જળવાઈ રહે છે. અક્ષની કેવી રહે? સ્થિર. એક જગ્યાએ આ બાજુ આ બાજુ બળ લાગે તો આ બાજુ કઈ બાજુ ટોર્ક લાગશે? બાજુ ઉપર. તો પરસ્પર વિરુદ્ધ દિશામાં, તો પરિણામી ટોર્કના કારણે ટોર્ક લાગશે, સરવાળો થશે, વધશે બમણું, જેના કારણે ચાક ગતિ કરે છે. તો ટોર્કના લંબ ઘટકને તેથી ધ્યાનમાં લેવાની જરૂર નથી. આવા લંબ ઘટકો કારણે ચાક ગતિ કરશે તેને આપણે બહુ ધ્યાનમાં લેતા નથી. ક્લિયર? હવે દેખો, અહીંથી આપણી શરૂઆત થાય. દ્રઢ પદાર્થ પર ટોર્કની ગણતરી માટે આપણે માત્ર નીચેની બાબતો ધ્યાનમાં લેવી પડે એવી છે. તો બે બાબતો, એક અને બે. પહેલી બાબત સમજવાનો ખાસ, તે બળોને ધ્યાનમાં લેવાની જરૂર છે. કયા બળો ધ્યાનમાં લેવાના છે તમારે? કે જે અક્ષના લંબ સમતલમાં આવેલા હોય, અક્ષના જે અક્ષ છે એના લંબ સમતલ, લંબ સમતલ એટલે પદાર્થ જે સમતલમાં મૂક્યું હોય તે, એના લંબ સમતલમાં આવેલા છે એ જ બળોને ધ્યાનમાં લેવાના. અને બીજું દેખો, જે બળો અક્ષને સમાંતર હોય, જે બળો અક્ષને કેવા હોય? સમાંતર હોય, તે અક્ષને લંબ ટોર્ક આપશે. કેવું ટોર્ક આપે છે? લંબ ટોર્ક. તો તેમને ધ્યાનમાં લેવાની જરૂર નથી. અહીંયા દેખો, ઉપર સમજાય છે, લંબ ઘટકો જે હતા જે ટોર્ક આપે છે એમને ધ્યાનમાં નહીં લેવાના. સ્થિર અક્ષ છે એમના જે લંબ સમતલમાં ઘટ બળ લાગતા હોય એ બળોને તમારે ધ્યાનમાં લેવાના છે. બાકીના સમા અક્ષને સમાંતર જે બળો હોય અને એ લંબ હોય છે, અક્ષને લંબ ટોર્ક આપશે, તો એને ધ્યાનમાં લેવાની જરૂર નથી, એને અવગણવાના છે. ક્લિયર મિત્રો? કયા લેવાના છે બળો ધ્યાનમાં લેવાના? જે અક્ષ છે અક્ષને સમતલને લંબ આવેલા બળો, સમતલમાં આવેલા બળો, કયા અક્ષને લંબ સમતલમાં આવેલા બળો એને ધ્યાનમાં લેવાના છે. ચલો બીજો પોઈન્ટ, હવે એમનો બળ તો આટલો કરવો, એનું અંતર સ્થાન સદિશ જવાબદાર છે. તો સ્થાન સદિશોના તે ઘટકોને ધ્યાનમાં લેવાના છે કે જે અક્ષને લંબ હોય. કયા ઘટકો સ્થાન સદિશને લેવાના? જે અક્ષ હોય ભ્રમણાક્ષ એને લંબ અંતર, આ રીતે લંબ અંતર હોય એને ધ્યાનમાં લેવાની છે. સ્થાન સદિશોના અક્ષની દિશામાં, સ્થાન સદિશમાં અમુક સદિશો અમિતના અક્ષની દિશામાં હોય, તો અક્ષની દિશામાં ઘટકોને અક્ષને લંબ રૂપે ટોર્ક આપે છે. જે અક્ષની દિશામાં જે ઘટક હોય એ શું આપે છે? સ્થાન સદિશ અક્ષની દિશાનો હોય ટોર્ક આપે છે, પછી લંબ ટોર્ક આપે છે, અને તેને ધ્યાનમાં લેવાના. જેમ બળ ધ્યાનમાં નથી લેતા એમ સ્થાન સદિશના ઘટકો પણ આપણે ધ્યાનમાં લેવાની જરૂર નથી. મિત્રો ક્લિયર? બે પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો. કયા ઘટકો એમના સમતલમાં આવેલા જે હોય છે અક્ષને લંબ, એના સ્થાન સદિશ અને એના જ બળોને આપણે ધ્યાનમાં લઈએ છીએ. ટો બરાબર આર ક્રોસ એફ સદિશ, આર અને એફ એકબીજાને કેવા હોય? લંબ હોય છે. ક્લિયર? અને અક્ષ થી એ પણ કેવા હોય? લંબ હોય છે.
चलो हवे शुरुआत करिए टॉर्क द्वारा थतु कार्य अने पावर मोस्ट आईएमपी प्रश्न पूछाय तो आ रीते आपणे लखी शकाय। आकृति में एक नानो भाग लीधो छे, पहला आकृति समझू। कार्टेशियन याम पद्धति एक्स डेल वाई डेल लीधा छे, केंद्र ओरिजिन ओ आवे पण एक नानो भाग छे दृढ़ पदार्थ जे गति करे छे उगम बिंदु ओ पर सेंटर सी थी, तो सेंटर सी वालो जे भाग लीधो छे अगर दृढ़ पदार्थ होय आ रीते भ्रमणास ओरिजिन अहींथी कण पी होय पछी एने अनुलक्षीने शंकु आकारमां भ्रमण करे छे, तो एने एक नानो रिव्यु लीधो छे भाग। तो एमां एनो गतिमार्ग आपणे दर्शाव्यो छे तीर वडे। शुरुआत में प्रारंभिक पोजिशन पी वन आगे जय कण है तरह स्थान सदीश आर वन त्रिज्या मार्गे गति करे तरह कोणीय स्थानांतर के थीटा बराबर अने ए कण पर लागत बल एफ वन सदीश एने आंतरेलो खूणो आर वन साथ के अल्फा वन। हवे कण डेल्टा मतलब टी पी बराबर टी समय नवी जगह पहुंचे सूक्ष्म समय में पी वन डेज आगे तरह कोणीय स्थानांतर के डी थीटा थे त्यारे एनो वेग स्पर्शक ने दिशा में कही सकते तो वी सदीश अने वी अने एफ वच्चे अंतरेलो खूणो फाई वन कही है एनो रेखीय अंतर एटले के चाप चाप बराबर खूणो गुणिया त्रिज्या डी थीटा अपॉन डी थीटा इंटू आर वन चाप थी जाए डीएस वन। रेखीय अंतर पी वन थी पी वन डेज दरमियान कापेलू अंतर रेखीय अंतर एटले चाप कही सकते तो पी वन थी पी वन डेज आगे पहुंचे ए दरमियान करव पड़त कार्य आप शोधीश। चलो लीजिए चाक गति में कार्य रेख्य गति कार्य तो तुमने खबर है डब्ल्यू बराबर एफ डी सदीश एफ सदीश इंटू डी सदीश निकालो तो एफ डी कोस थीटा थीटा को वे खूणो एफ अने डी वच्चे नो। तो चलो लीजिए आकृति में पृष्ठना समतल ने लंब जेड अक्ष ने स्थिर अक्ष लीधी है जेड अक्ष के लीधी जाए जेड दोरी नहीं जेड अक्ष आप के लेवा स्थिर लेवा जेड अक्ष स्थिर अक्ष है લઈને તેને અનુલક્ષીને ચાક હતી એક દ્રઢ પદાર્થનો આડછેદ દર્શાવે કારણ કે બ્રહ્માક્ષ ઓજેડ હતી આગળનું યાદ કર્યું અને કયા સમતલમાં પદાર્થ ગતિ કરે એક્સ વાય તો આપણે એક્સ ડેસ વાય ડેસ લઈ લીધા અનુલક્ષીને ચાક હતી કરતો એક દ્રઢ પદાર્થનો આડછેદ દર્શાવેલો છે। ધારો કે અક્ષને લંબ સમતલમાં અક્ષના લંબ સમતલમાં અક્ષ અને એના લંબ સમતલ એટલે એફ વન પર પી વન બિંદુના કણ પર લાગે છે કયા બિંદુના પી વન બિંદુના કણ પર લાગે છે जेनी कार्य रेखा अक्षना लंब समतल में है कार्य रेखा तमे लंबा हो तो क्या समतल में हो एक्स वाय समतल ने लंब समतल में आ समतल क्यों एक्स डेस वाई डेस समतल वडे दर्शावी छू। हवे देखो मित्रों पी वन पन्नो कण पी वन पन्नो कण आर वन त्रिज्या कई त्रिज्या आर वन त्रिज्या ना वर्तुलाकार पथ रचे छे जेनु केंद्र सी ए अक्ष पर छे ज्या सी थी पी वन बराबर आर वन सी थी पी वन बराबर केला छे आर वन छे। तो हवे देखो मित्रों आकृति में दर्शाव्या प्रमाणे डेल्टा टी जेटला समय में क्यों समय डेल्टा टी पी वन थी पी वन डेस डेल्टा टी समय में बिंदु पी वन डेस पर पहुंचे छे क्या बिंदुए पहुंचा पी वन डेस बिंदुए पर पहुंचा त्यारे डेल्टा टी शून्य वक्त गणीए तो आ कण नो कोणीय स्थानांतर केटलो थाय डेल्टा थीटा तमे जोई शको छो केटलो खूणो बने छे अहींया पी वन सी पी वन डेस डी थीटा बराबर खूणो पी वन सी पी वन डेस छे जे वर्तुलाकार पथ ने पी वन परना स्पर्शक नी दिशामां कण नो स्थानांतर पी वन परना देखो वर्तुलाकार पथ ना पी वन परना स्पर्शक स्पर्शक दोरो स्पर्शक कई दिशामां पी वन आगळ दोरीए तो डीएस वन ने दिशा मतलब ना खूणो है तो बने सामन मतलब तो पी वन पर स्पर्शक दिशा में कण स्थानांतर चाप बराबर खूणो गुणिया त्रिज्या चाप के दिखाई डीएस वन बराबर खूणो डी थीटा त्रिज्या आर वन तो आर वन डी थीटा थे आटलू एनु रेखीय अंतर कहवा डेल्टा टी समय क्लियर मित्रों। तो आ रीते अंतर सुधी आकृति की समझूती दर्शाई। हम आग जाइए मित्रों अंतर तो मिली गयु हवे जो ये आ बल एफ वन सदीश वडे थतु कार्य एफ वन बल वडे थतु कार्य के डी डब्ल्यू वन मानी लो के एफ वन बल छे अने पी वन बिंदु पर थतु कार्य डी डब्ल्यू वन अने केटलु स्थानांतर माटे कार्य डी एस वन पी वन थी पी वन डेज आगे पहुंचे त्यारे कुल केटलु कार्य थयुं ए शोधवानुं छे तो थतु कार्य डी डब्ल्यू वन वडे दर्शावीए तो कार्य नुं समीकरण याद करो डब्ल्यू बराबर आम जनरली कहीए तो एफ सदीश इंटू डी सदीश केटा एज वस्तु अहीं नानो खड़ो तो डी डब्ल्यू वन
बराबर एफ वन सदिश इंटू डीएस वन सदिश, डीएस वन सदिश स्थानांतर नो घटक है डीएस वन लाई सकाय छे। तो एफ वन डीएस वन कोस फाइव वन, देखो डीएस वन अने एफ वन वच्चे बनतो खूणो फाइव वन लीधो, फाइव वन थई गयुं। आ नाना खंड माटे थतु कार्य ज्यां फाइव वन शू छे मित्रो, ए एफ वन सदिश अने पी वन आगळना स्पर्शक वच्चे नो खूणो छे। एफ वन सदिश अने डीएस वन એટલે કે પી વન આગળનો સ્પર્શક નો ખૂણો છે, સ્પર્શક એટલે ડીએસ વન નો વચ્ચેનો ખૂણો છે, ક્લિયર મિત્રો? આ ડીડબ્લ્યુ મળી ગઈ। હવે એના પરથી ફાઈ વન ની કિંમત લાવવાની છે આપણે। ફાઈ વન ની કિંમત કેટલી? તો અહીંયા દેખજો મિત્રો, ખાસ ત્રિજ્યાનો ઘટક લંબાવો છો, સ્પર્શક દોરો તો કેટલો ખૂણો બને સ્પર્શક સાથે? નેવ, તો આ ખૂણો નેવ છે અને આપણને ખબર નેવ બરાબર फाइव वन प्लस अल्फा वन आकृति में देखाय। तो चलो देखो अल्फा वन ए को वच्चे नो खूणो छे, एफ वन सदिश अने स्थान सदिश ओ पी वन नी दिशा छे। कोनी दिशा छे? ओ पी वन नी दिशा, आर वन सदिश कोना वच्चे नी? स्थान सदिश ओ पी वन वच्चे नो खूणो छे। माटे आकृति परथी कही शकाय फाइव वन प्लस अल्फा वन बराबर नेव। फाइव वन ने करता बनाओ तो नेव माइनस अल्फा वन आई गयो खूणो फाइव वन। હવે એ ખૂણાને આપણે ઉપરના સમીકરણમાં મૂકીશું, બીજા નંબરે ડીએસ વન એની પણ જરૂર પડશે અંદર। ડીએસ વન કેટલા લેવાના? આર વન ડી થીટા, એ બંને કિંમતો ફાઈ વન અને ડીએસ વન બંને કિંમતો ડીડબ્લ્યુ વન માં મૂકતા ચલમતા ડીડબ્લ્યુ વન એફ વન, એફ વન ડીએસ વન ની જગ્યાએ આર વન ડી થીટા કોસ ફાઈ વન ની જગ્યાએ નેવ માઇનસ આલ્ફા વન। નેવું હોય તો વિધાય શું થાય મિત્રો? યાદ કરો, નેવું હોય તો વિધાય બદલાય, તો સપોઝ નું શું થઈ જાય? સાઈન આલ્ફા વન। નેવું માં કઈ પણ ખૂણો બાદ કરો કયા ચરણમાં જાય? પહેલા ચરણ, પહેલા ચરણમાં બધા વિધેય કેવા હોય? પ્લસ, તો નિશાની બદલાશે નહીં। તો ડીડબ્લ્યુ વન બરાબર એફ વન કૌંસમાં આર વન ડી ફાઈ ડી થીટા વન સાઈન આલ્ફા વન કહીએ છીએ। એવું હોય તો સમીકરણ નંબર લખવા તો લખી દેજો અહીંયા એક, આને બે કહી દઈએ આપણે, તમને ખબર પડે એના માટે બે, અહીંયા ત્રણ કહી દો, ક્લિયર? ના લાસ્ટ જે આવશે એને ચાર કહી શકો। ચલો દીકરો ક્લિયર આટલા સુધી? ત્રણ સુધી ડીડબ્લ્યુ વન બરાબર એફ વન આર વન ડી થીટા સાઈન આલ્ફા વન સમીકરણ નંબર ત્રણ, ક્લિયર? હવે આપણે આ તો કાર્ય શું, હવે ટોર્કની થોડી વાત કરીએ, ટોર્કની પરિભાષામાં કાર્ય લાવીશું। આ તો બળની પરિભાષામાં કાર્ય લાય, બળ અને સ્થાનાંતરની પરિભાષામાં। હવે દેખો ઉગમ બિંદુની સાપેક્ષે એફ1 ના કારણે ટોર્ક, તમે ભણેલા છો ટોવલ સદિશ બરાબર આર સદિશ ક્રોસ એફ સદિશ, આર એટલે અંતર, આકૃતિ યાદ કરજો, આ ઉપરનો વ્યૂ લીધેલો છે, આ ઉપરનો ભાગ છે એ જ આટલો ભાગ છે। હવે એને દોરીએ તો ઓ પી1 આર સ્થાન સદિશ આર1 સી, જ્યારે આર1 છે સી થી પી1 કેટલા? આર1, વેગ વી1 અને ડબલ્યુ ઓમેગા કોણીય જડ, તો તમે ટોર્ક શોધો ટો બરાબર આર ક્રોસ એફ સદિશ, એફ અહીંયા દોરવા તો આ રીતે એફ વન તમે દોરી શકો છો, આજે દોર્યા છે રીતે, તો શું થાય? ઓ પી વન, દેખો ઓ પી વન ક્રોસ એફ વન, કારણ કે ત્રિજ્યા ટો સદિશ બરાબર આર સદિશ ક્રોસ એફ સદિશ કોને અનુલક્ષીને ભ્રમણ કરે છે? ઉગમ બિંદુ કોને અનુલક્ષીને? તો ઓ પી વન ક્રોસ એફ વન, ઓ પી વન નું મૂલ્ય શોધાવો, ઓ પી વન કેટલા? કાટકોણ ત્રિકોણ આકૃતિ પરથી તમે જોઈ શકો છો બે બાજુઓના ઓસી સદિશ પ્લસ સી પી વન, ઓસી સદિશ પ્લસ સી પી વન થઈ ગયું, તમે જોઈ શકો છો આકૃતિ પરથી થાય છે। હવે ઓસી સદિશ એ અક્ષની દિશામાં છે, દેખો ઓસી કોની દિશામાં છે? અક્ષની દિશામાં, તેનાથી મળતા ટોર્કને ધ્યાનમાં લેવાનું નથી, અહીંયા કીધું હતું અક્ષની દિશામાં હોય સમાંતર ઘટક, દેખો જે મારો અક્ષને સમાંતર હોય તે અક્ષને લંબ ટોર્ક આપશે પણ અને તેને ધ્યાનમાં લેવાના નથી, એટલે ઓસી ઘટક શું થાય? નીકળી જાય, ઓસી શું થશે? નીકળી જશે। તો કયો ઘટક બાકી રહ્યો? સીપી વન, એને લંબ હોવો જોઈએ સ્થાન સદિશની દિશામાં, સ્થાન સદિશનો ઘટક કયો લેવાનો? લંબ। તો ચલો દેખો માટે એફ વન ના કારણે અસરકારક ટોર્ક કયું? ટુ વન બરાબર ઓ પી વન ની જગ્યાએ શું લખાય? સીપી વન, સીપી વન ક્રોસ એફ વન થશે, બરોબર? ખ્યાલ આવી ગયો મિત્રો? કયો ઘટક જતો રહ્યો? ઓસી ઘટક નાબૂદ થશે, કેમ? ભ્રમણાક્ષની દિશામાં છે તેથી, ક્લિયર? તે ભ્રમણાક્ષની દિશામાં છે
આ ટોર્ક મળ્યો કઈ દિશામાં લે ભ્રમણાક્ષની દિશામાં સી પી વન ક્રોસ એફ વન તેનું મૂલ્ય લઈએ તો ટો વન બરાબર સી પી વન કેટલા છે આર વન તો આર વન એફ વન સાઈન આલ્ફા વન બનાવેલો ખૂણો કેટલો આલ્ફા વન થશે આ રીતે તમે બળ દોરો તો બળનો ઘટક લખી શકાય એફ સદિશ અને એને બનાવેલો ખૂણો આલ્ફા વન અહીંયા આપણો ફાઈવ કહીએ છીએ આ રીતે આપણે કહીએ છીએ ક્લિયર એને બનાવેલો ખૂણો તમે જોઈ શકો ત્રિજ્યાની દિશામાં બનાવેલો ખૂણો આર વન સાથે ક્લિયર આ રીતે નેવું અને સ્પર્શક દોરીને તમે ઘટકો લખી શકો છો નેવું ખૂણો થાય અને એના પરથી આપણે દોરેલા છે ક્લિયર આ ટોર્ક મળી ગયું હવે કાર્ય ડી ડબલ્યુ વન બરાબર ટો વન ડી થીટા વન હવે તમને આ કાર્ય ક્યાંથી આવ્યું તો સિમ્પલ કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર કયો છે ચાર ગતિમાં કહીએ તો બળની જગ્યાએ શું લખીએ ટો અને સ્થાનાંતરની જગ્યાએ શું લખાય કોણીય સ્થાન ડી થીટા આપણે ડી એક્સ કહીએ છીએ તો થઈ ગયું અને એના અંદર પછી કિંમત મૂકવાની છે અને સાદું કરવાનું ક્લિયર તો આ સમીકરણ યાદ રાખજો ક્યાંથી આવી ના ખબર પડે તો રેખીય ગતિ માટે કાર્યનું સમીકરણ ડી ડબલ્યુ બરાબર એફ ડી એક્સ સ્થાનાંતર એનો આપણે ઉપયોગ કર્યો છે ડી ડબલ્યુ બરાબર એફ ડી એક્સ એફ ની જગ્યાએ ટો અને એક્સ ની જગ્યાએ રેખીય સ્થાનાંતર એમ કોણીય સ્થાનાંતર ડી થીટા લઈએ સમીકરણ નંબર ચાર તો આટલું તમે તમારી નોટબુકમાં વ્યવસ્થિત લખી અને કમ્પ્લીટ કરો આગળ થિયરી ચાલુ છે કન્ટિન્યુઅસ જ છે ચલો મિત્રો જોઈએ ચલો મિત્રો દેખજો એક કણ ઉપર થતું કાર્ય આપણે શોધ્યું ડી ડબલ્યુ વન બરાબર ટો વન ડી થીટા વન કણ પી વન ઉપર થતું કાર્ય આપણે શોધ્યું સમીકરણ નંબર ચાર હવે આગળ દેખો મિત્રો જો પદાર્થ પર એક કરતા વધારે બળો કાર્યરત હોય તો આખો દ્રઢ પદાર્થ લઈએ તો એના અંદર ઘણા બધા બળો કાર્યરત હોય તે બધા બળો દ્વારા કરવામાં આવેલા કાર્યને ઉમેરતા પદાર્થ પર થતું કુલ કાર્ય મળે છે બધા કાર્યનો સરવાળો કરીએ ત્યારે આપણને કુલ કાર્ય આખા પદાર્થનું મળે છે જુદા જુદા બળોથી મળતા ટોર્કના માનને ટો વન ટો ટુ અપ ટો ટુ વગેરે દ્વારા દર્શાવી શકાય સિમ્પલ એક્ઝામ્પલ દેખજો મિત્રો કાર્ય લઈએ તો પહેલા બળ વડે થતું કાર્ય ડી ડબલ્યુ વન બીજા બળ વડે થતું કાર્ય ડી ડબલ્યુ ટુ અપ ટો ટુ એનમાં કણ વડે થતું એનમાં બળ વડે થતું કાર્ય ડી ડબલ્યુ એન થાય છે તો કુલ કાર્ય ડી ડબલ્યુ બરાબર ડી ડબલ્યુ વન પ્લસ ડી ડબલ્યુ ટુ પ્લસ અપ ટુ એન વખત ડબલ્યુ વન ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ ટો વન ડી થીટા ટો ટુ ડી થીટા ટોર્ક બદલાય છે પણ કોણીય સ્થાનાંતર કેવું રહે નાના ખંડ નું સૂક્ષ્મ રહે ડી થીટા અચળ રહે નાનો ખંડ લઈએ તો ડી ડબલ્યુ બરાબર ટો વન પ્લસ ટો ટુ પ્લસ અપ ટુ ટો એ ઇન ટુ ડી થીટા સમીકરણ નંબર પાંચ આ થઈ ગયું આપણે કુલ કાર્ય હવે આગળ દેખજો મિત્રો ટોર્કને ઉત્પન્ન કરતા બળો અલગ અલગ કણો પર લાગે છે ટોર્ક ઉત્પન્ન કરતા બળો કેવા છે જુદા જુદા કણો પર લાગે છે આખા દ્રઢ પદાર્થમાં પરંતુ દરેક કણનું કોણીય સ્થાનાંતર ડી થીટા એ બધા જ કણો માટે કેવું હોય સમાન ડી થીટા કેવું છે સમાન છે સ્થિર અક્ષને સમાંતર બધા જ ટોર્ક ગણેલા હોવાથી કુલ ટોર્ક ટોનું માન એ દરેક ટોર્કના માનનો બેઝિક સરવાળો છે સ્થિર અક્ષને અનુલક્ષીને જ દ્રઢ પદાર્થનું ટોર્ક ગણેલું છે માટે કુલ ટોર્ક ટોનું માન એ બધા ટોર્કોનો સદિશ સરવાળો દર્શાવે છે બધા ટોર્કના માનનો બેઝિક સરવાળો છે ટો બરાબર ટો વન પ્લસ ટો ટુ પ્લસ અપ ટુ ટો એન જેમ કાર્યનો સરવાળો છે એમ ટોર્કનો પણ સરવાળો થાય હવે એના અંદર આપણે કિંમત મૂકીએ ટો વન પ્લસ ટો ટુ પ્લસ ટો એન ની જગ્યાએ આ જે કિંમત સ્વીકારી શરત લાયા એ કિંમત સમીકરણ પાંચમાં મૂકો તો ડી ડબલ્યુ બરાબર ટો ડી થીટા કહેવાય આખા દ્રઢ પદાર્થ વડે થતું કાર્ય ડી ડબલ્યુ બરાબર ટો ટો એટલે કુલ ટોર્ક ઇન્ટુ ડી થીટા એટલે નાનું કોણીય સ્થાનાંતર જેમ કે રેખીય ગતિમાં આપણે લેતા હતા ડી ડબલ્યુ બરાબર એફ ડી એક્સ બરોબર અથવા ડી આર ક્યુબ એમ અહીંયા ડી ડબલ્યુ એફ ની જગ્યાએ રેખીય ગતિમાં બળ આવે ચાક ગતિમાં શું આવશે ટોર્ક એમ રેખીય ગતિમાં સ્થાનાંતર આવે એમ અહીંયા કોણીય સ્થાનાંતર આવે આ ફાઈનલ સમીકરણ કાર્યનું થઈ ગયું આપણે શોધવાનું શું હતું કાર્ય અને પાવર તો કાર્ય તો આવી ગયું કાર્યનું સમીકરણ આવી ગયું હવે પાવર માટે કહીએ તો ચલો દીધું હવે થોડી સારાંશ લખીએ આ સૂત્ર સ્થિર અક્ષને અનુલક્ષીને
चार गति करता पदार्थ पर लगता कुल बाह्य टॉर्क वडे थता कार्य नु सूत्र आपे छे। बाह्य टॉर्क वडे थता आंतरिक टॉर्क कदी जवाबदार नथी, ए तो आगर पण जोई गया। क्लियर? जे रेखीय गति ना समीकरण dw बराबर f * ds साथे साम्यता धरावे छे, तमे साम्यता पण जोई सको छो। अने आना पछीना लेक्चर मां रेखीय अने चार गति नी साम्यता नो आखो टेबल पण आपणे जोईशुं मित्रो। चलो देखजो आगर। पावर पावर मेलवा माटे समीकरण 6 ने बन्ने बाजू dt वडे भागता, बन्ने बाजू dt वडे भागो, p बराबर dw / dt बराबर tau d थीटा / dt बराबर tau w थीटा, सॉरी w એટલે કોણીય વેગ છે, d થીટા / dt એટલે કાર્ય કહીએ છે, કોણીય સ્થાનાંતર એટલે સોરી કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો એટલે કોણીય વેગ કહેવાય ઓમેગા। તો p બરાબર tau ઓમેગા, तो એટલે ટોર્ક નો ઓમેગા એટલે કોણીય વેગ છે। આ પાવર નું સમીકરણ ચાર ગતિ માટે આવે, અને આ જ રીતે આ ચાર ગતિ છે જે સ્થિર અક્ષને અનુલક્ષને ચાર ગતિ માટે વપરાતા પાવર નું સૂત્ર આપે છે। આવું જ રેખીય ગતિ માં પણ આપણે સમીકરણ લાવ્યા હતા મિત્રો, યાદ હોય તો p બરાબર fv, p બરાબર fv સાથે સામ્યતા ધરાવે છે, જેમ પાવર તો કોમન છે બંને માં। રેખીય ગતિ માં બળ જવાબદાર હોય એમ ચાર ગતિ માં ટોર્ક જવાબદાર છે, જેમ રેખીય ગતિ માં વેગ છે સમીકરણ માં એમ ચાર ગતિ માં કયું છે કોણીય વેગ ઓમેગા। ક્લિયર મિત્રો? તો આ રીતે સમીકરણ નંબર 7 પાવર નું પણ આપણને મળે છે। તો કાર્ય યાદ રાખજો એમસીક્યુ માટે, અને પાવર બંને એમસીક્યુ માટે યાદ રાખવાના છે તમારે સમીકરણો મિત્રો। ક્લિયર? કયા કયા? dw બરાબર tau d થીટા, p બરાબર tau ઓમેગા। ક્લિયર મિત્રો? તો અહીંયા આપણે ટોર્ક દ્વારા થતું કાર્ય અને પાવરની થિયરી કમ્પ્લીટ થાય છે મિત્રો। તો આટલું લખીને તૈયાર કરજો, આગળના લેક્ચરમાં હજી એના બીજા જડત્વની ચાકમાત્રા સાથે આપણે સમીકરણો મેળવીશું અને તમારી મુલાકાત કરીશું। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આભાર।